मेरा विधानसभा ना पार्टी ए जेमने कमल नु निशान फाड़वी ने उम्मीदवार बनाया छे एवा अपना कमल ना प्रतीक जेवा भाई श्री भगवान भाई पटेल एना समर्थन मा मळेली आ सभा मा मंच पर विराजमान मारा मित्र विधानसभा मा खूब लांबा समय सुधी धारासभ्य तरीके मंत्रिमंडल ना साथी तरीके काम करू छे एवा भाई मुरब्बी श्री हरजीवन भाई पटेल અમારા જૂના સાથીદાર ભાઈ શ્રી રાણાભાઈ દેસાઈ બેંકના ચેરમેન સૌશીભાઈ ચૌધરી આ વિસ્તારના જૂના આગેવાન ભાઈ શ્રી મેરુજીભાઈ ધૂંક આદરણીય શ્રી ગણપતભાઈ રાજગોર બનાસ મેડિકલના ચેરમેન રિટાયર્ડ આઈએએસ ઓફિસર ભાઈ શ્રી પીજે ચૌધરીજી આઈપીએસ માં છે એસપી માં છે જયેન્દ્રભાઈ જોશી રિંકુજી દરબાર આજે અહીંયા બે ત્રણ આગેવાનો આપણી સાથે જોડાણા અહીંના સરપંચ શ્રી જોડાણા એમનું પાર્ટીમાં હું સ્વાગત કરું છું કાનસીભાઈ દેવડા કાળોસીભાઈ દેવલ સવાજી ઠાકોર રમેશભાઈ ઘાડિયા અને એક નાથજી જોડાણા એમનું પણ આપણા પરિવારમાં હું સ્વાગત કરું છું મિત્રો આપ સૌને ભાઈ ભગવાનદાસભાઈને પ્રચંડ બહુમતી સાથે ગુજરાતની વિધાનસભાના સભ્ય તરીકે આપ ગાંધીનગર મોકલો એવી વિનંતી કરવા માટે આપની વચ્ચે આવ્યું અહીંના સરપંચનું શું નામ કહ્યું ગજેન્દ્રસિંહ અને નહીં પહેલા આપણા બે નામ આવ્યા ને એક નામ હું બોલ્યો હા કાનસિંહજી દેવડા બંને દેવડા પરિવારના જ છે આની સાથે આપણા પંથકની અંદર વિકાસની કેડીને આપણા પાદર સુધી લઈ જવા માટેનું સીડી બનાવવાનું કામ ભગવાનદાસના માધ્યમથી કરવાનું છે એમાં સૌ પોતપોતાનો ટેકો આપે એમાં આપ સૌ અત્યારે જોડાય અને આ યજ્ઞમાં એક પોતાની પણ આહુતિ આપવા આવ્યા છો એટલે આપ સૌને હું અભિનંદન આપું છું મિત્રો આમ તો છેલ્લા દિવસે હું પ્રચાર કરવાનો અને સભા કરવાના મતનો ઓછો માણસ છેલ્લો દિવસ હોય ને તે દી પછી તો મતદાન વધુમાં વધુ કેવી રીતે થાય એને માટેના કામકાજની વ્યવસ્થાઓમાં આપણે ગોઠવાવું પણ પાર્ટીએ મને કહ્યું કે ધાનેરા તો તારે જવું જ પડશે એટલા માટે કે અહીંયા પ્રચારને બદલે અપપ્રચાર સાજો આવે છે અહીંયા એક એજન્સી એવી નીકળી છે કે ઈ એમ કહે છે કે હું તો ભાજપ વતી જ લડું છું હવે ભાજપ વતી તું લડસ ત્યાં ભગવાનભાઈ કોની વતી લડે છે ભાઈ માવજી તને અમે ગઈ વખતે ટિકિટ આપી જ હતી અને ત્યારે ભગવાનજીભાઈ તારી હાટું દોડતો જ તો આખા વિસ્તારના લોકોએ તમને ટેકો આપ્યો તો થોડુંક ટૂંકું પીડ્યું અહીં તમારા સમાજના ઉમેદવારને તમે નહોતા રૂકી શક્યા નકર એ ન થાત તમને માર્કેટ યાર્ડ પાર્ટીએ હોંપ્યું તમને મેડિકલ કોલેજ પાર્ટીએ હોંપી આ બધું પાર્ટી તમને આપે અને પાર્ટીનો વારો આવે ત્યારે તમે ના ચકડામાં કુદકડું કરીને ઉભા રહ્યો અને પાછા એમ કહો છો કે મને તો બહુ મોટા માણસે કીધું છે પાર્ટી બધી ઉભર નામ મોટા માણસના ગામની અંદર બદનામ કરવાનું કામ બંધ કરો મને ઘડો લઈને મોકલ્યો છે
પણ પાણીયારે મૂકવાનો નહીં, અંતિમ યાત્રામાં ફોડવાનો, હવે કાઠી ઠારવાનો. તમે લોકો આવી પ્રવૃત્તિઓ કરો છો આ વિસ્તારની અંદર. પાર્ટી કોને કહેવાય? પાર્ટી એને કહેવાય જે પાર્ટીની વાત માને, એને પાર્ટી કહેવાય. આ તો ગામો ગામ બધા ઉભા રહે, અમે અમને પાર્ટી કીધું છે, તેમ જે પાર્ટી આલે. પાર્ટી તો પાર્ટીના આદેશ પ્રમાણે કાર્યકર્તાઓને સૂચના મળે ને, 182 જણાની ટિકિટ મળી હોય તો આપણા રાજ્યમાં કઈ 182 જણા સારા હોય એવું હોય? હજારો કાર્યકર્તાઓ છે અહીંયા, ભગવાનજીભાઈ કરતા પણ સારા કાર્યકર્તાઓ હોઈ શકે, એવું નથી કે ના હોય. પાર્ટીએ ભગવાનજીભાઈ ટિકિટ આપી એટલે આપણો મોવડી, એની યારે આપણે જોડાવવું પડે, એની લાઈનમાં આપણે હાલવું પડે, તો એને આપણે કહેવાય. અરે આપણે, તમે તો આ પશુપાલકોનો પ્રદેશ છો સાહેબ, એક હારી ગાયને ઘંટડી બાંધી દે ને માલધારી, તો એ ઘંટડીની વાહે આખું ટોળ વહેલું જાય, તો ત્રણ ઘેરે ભેગું થયું. હવે એ બધી ગાયું એની મેળે નોખી નોખી હાલી જાય, તે ભેગી કેદી થાય? એ ભેગી થાય, પણ એ ઓલી ઘંટડીની વાહે હાલી જાય છે, ભેગી થાય છે ને. આ ઘંટડી વાળો આ છે એટલે આડા વાળા કોઈ ફાંફા ન મારે. હા, કેવા ખાટું જ હું આવ્યો હતો. પાર્ટીની વિરુદ્ધની અંદર ઉભા રહી અને પાર્ટીની આદેશ લઈને શું કામ વાત કરો છો તમે? અને ભાઈ, એક વસ્તુ સમજી લ્યો, દેશી ગામડાની વાત તમારા ધ્યાને મારે મૂકવી છે. પાર્ટી અને પાર્ટી બહારના એટલે કોણ કહેવાય? પાર્ટીના કાર્યકર્તા જે કહેવાય ને હરજીવનભાઈ, એ પાર્ટીની વવારો છે. અને વવારો જે હોય એને કુળના રીતિ રિવાજ પ્રમાણે જ વ્યવહાર કરવો પડે. અમારી માતાઓ બહેનો બેઠી છે, એના કુટુંબની જે રીતિ કરણી હોય એ પ્રમાણે પાર્ટીની વહુ એ રહેવું પડે. દીકરીઓનું છૂટ હોય એ ગમે ત્યાં એને દેવાય, એનું ગમે માગું નાખીએ, પણ વવારુના માગા નખાય. પાર્ટી એને કહેવાય, પાર્ટીને ભરેલા છો, એને માટે કોઈ બીજો વિકલ્પ ના હોય. તમને ભારતીય જનતા પાર્ટી ગમતી હોય તો હજી પાર્ટીના કાર્યાલયે આવીને પાર્ટીની માફી માગી અને ભગવાન પણ ટેકામ આવો. અન્યથા તમને એવી હવા હોય કે હું તો પછો જીતી જઈને ભાજપમાં ઘરી જવાનો છું, તો ભાજપના ફાટક એટલા બધા ખુલ્લા નથી, ત્યાં ઘણા ફાટકે બેઠા છે. તમે બધા ખેડૂ છો, હું એક વખત ટ્રેનમાં જતો હતો, ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ધારાસભ્ય હતો એટલે બેઠો હું. એક બાપા આપણા દેશી ડબ્બામાં બેસી ગયેલા, એટલે બીજા જે લોકો હતા થોડા ઘણા બધા ઉદ્યોગપતિ જેવા ને વેપારી જેવા, એના મનમાં એમ કે બાપા ભૂલથી આ ડબ્બામાં ચડી ગયા છે, ફર્સ્ટ ક્લાસ નું પેસેન્જર નથી લાગતું, અહીંથી ભૂલથી આવી ગયા લાગે છે. પણ બાપા તો ટિકિટ વિકિટ લઈને જ બેઠેલા, પાકા હતા, એની કોઈ ભૂલ નહોતી. એમાં અધવસાળ સીમમાં ટ્રેન ઉભી રહી, બાપા ઉતરીને ખેતરમાં ગયા. તો ઓલા અડખા પડખા વાળાને એમ કે બાપાને ટેવ હોય ને એટલે સીમમાં ખેતરમાં પેશાબ પાણી કરવા ગયા છે, એટલે પાછા આવ્યા ને. તો એ પછી બાપાની મશ્કરીએ ચડ્યા કે બાપા ટ્રેન ઉપડી ગઈ હોત તો આમાં ટોયલેટ હોય છે, આમાં એની બાથરૂમની વ્યવસ્થા હોય છે, તમારે એમાં જવાય. હવે એઠે ન ઉતરાય, ટ્રેન ક્યાંક ઉભી રહી હોય તો વહી જાય. એટલે બાપાએ કીધું કે મને ખબર છે કે આ ટ્રેનમાં ટોયલેટ છે, એમાં પેશાબ પાણી કરવા જવાય, ખેતરમાં ઉતરીને પેશાબ પાણી કરવા ન જવાય, એ તમારી કરતા મને જાજી ખબર પડે. પણ અહીંયા સામેના ખેતરમાં એક હરાયું ઢોર સરતું હતું કોકના પાકમાં, એટલે હું હાડનો ખેડું છું, એટલે એ હરાયા ઢોરને ખેતરમાંથી બહાર કાઢવા ઉતર્યો. આને ખેડું કહેવાય. હું આ ખેડૂઓને કહેવા આવ્યો છું કે કોઈ હરાયું ઢોર આપણા ખેતરમાં ઘરી ન જાય એની બધા છેટે કાળજી રાખજો.
એક એક બુથ ની અંદર ભારતીય જનતા પાર્ટી ના કમળ સિવાય કોઈને મત ના અપાય. હું આપને નાની મોટી વાતો કેટલી કરી શકી છે મને ખબર નથી, પણ આપણું ઉત્તર ગુજરાત, અમારું કચ્છ કાઠિયાવાડ એ પાણી વગર ટળવળતા પ્રદેશો હતા. એની જગ્યાએ આજે પાણીને કારણે તમારો બનાસકાંઠા એ ખેતીવાડીમાં જિલ્લા નંબર એક તરીકેનું સ્થાન ભોગવતો હોય તો એ ભાજપની કામગીરીને કારણે અહીંયા પાણી આવ્યું. નર્મદાના પાણી ગામે ગામ પોગાડ્યા ભારતીય જનતા પાર્ટી, એટલે આપણે આજે લીલા પીળા છીએ. પાણી છે એટલે લીલા પીળા છે. મને અમારા સાહેબ કહેતા હતા મેડિકલ કોલેજના ચેરમેન તરીકે કે અમે અહીંયા કેટલા તળાવ કર્યા, આ વિસ્તારની અંદર 24 તળાવ કર્યા. એ તળાવને પાણીની પાળ બાંધી એને કારણે આપણા પાણી અહીંયા આવ્યા. અને હવે નર્મદાના પાણી આપણા ગુજરાતમાં ના હોય ને સાહેબ, તો આપણી આ લીલોતરી બપોર પછી હુકાઈ જાય. આપણી ખુશીનું કારણ એ નર્મદાના પાણી છે. એક વખત માં નર્મદાને યાદ આપણે કરવા જોઈએ. નર્મદે 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 હર. નર્મદાજીની કૃપા થઈ એટલે આપણું રાજ્ય લીલું પીળું છે મિત્રો. ને આ નર્મદા આપણા રાજ્યમાં લાવવાનું તપ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. હિન્દુસ્તાનના ઇતિહાસમાં કોઈ મુખ્યમંત્રીને પાણીના સાધન માટે ઉપવાસ કરવા પડ્યા હોય એવા સમાચાર મેં નથી સાંભળ્યા. આપણા નરેન્દ્રભાઈને 72 કલાકના ઉપવાસ કરવા પડ્યા હતા. આ નથાભાઈ કોંગ્રેસના નિશાન ઉપર ચૂંટણી લડે છે ને, એમને મારા વતી નિરાયતે બેઠા હોય ને તે પૂછજો કે આપણું ગુજરાત સરકાર આ ડેમની ઊંચાઈ વધારવાની પરવાનગી માંગતું હતું, દરવાજા ફિટ કરવાની પરવાનગી માંગતું હતું, મુખ્યમંત્રી શ્રી ઉપવાસ કરતા હતા, તમારી ભારત સરકાર કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તઈ તમારા કોંગ્રેસના નેતાઓ શું કરતા હતા એ જરાક તમે નેવી રહ્યા હોય ત્યારે પૂછજો. કરતા હતા શું તમે? ગુજરાત તમારી પાસે મંજૂરી માંગતું હતું, મુખ્યમંત્રી શ્રી તમારી પાસે અરજ અહેવાલ કરતા હતા, તમે સાંભળતા નહોતા. હમણાં એના નેતા જાત્રાએ નીકળ્યા છે. આપણને એનો વાંધો નથી, કઈ કામ નો જાત્રાએ જવાય. પણ તમે મેઘા પાટકરારે કેવી રીતે ફોટા પડાવો, જેણે આ રાજ્યની અંદર નર્મદાને કોર્ટની અંદર ગૂંચવી. એક વકીલ સરકારને રાખવો હોય ને તો હા હસડી જાય એવા વકીલોની ફોજ સુપ્રીમ કોર્ટની અંદર કરી છે. અને એવી ફોજને કોર્ટોની અંદર ઉતારીને આપણા રાજ્યને બદનામ કર્યું. તમને કદાચ માહિતી હશે નહીં હશે, હું પોગાડું, આ ડેમ જે નર્મદાનો બન્યો ને એ વર્લ્ડ બેંકના પૈસાથી બનવાનો હતો. વર્લ્ડ બેંકની આ યોજના હતી. વર્લ્ડ બેંકે પડતું મૂક્યું, આપણા રાજ્યને એટલું બદનામ કર્યું કે વર્લ્ડ બેંકે ટેકો પાછો ખેંચી લીધો. એ વખતે વર્લ્ડ બેંકમાંથી નર્મદા પ્રોજેક્ટને પાછો લઈ લેવાનું પાપ મેઘા પાટકરના કપાળ ઉપર લખેલું છે. એ તમારા નેતાઓની હેરે ફરે છે. અને તમે અહીંયા કોંગ્રેસના નામે મત માગો છો? તમને શરમ આવવી જોઈએ. રાજ્યના વિકાસના વિરોધીઓ, હું ભગવાનભાઈને બહુમતીથી જીતાડો એવું જરૂર કહેવા આવ્યો છું, પણ નર્મદાના વિરોધ કરનારા વિકાસના વિરોધીઓને છાવરનારી આ કોંગ્રેસને આ વખતની ચૂંટણીમાં સજા કરો એવું કહેવા માટે આવ્યો. મેઘા પાટકરને લઈને તમે સાથે ફરો છો, તમે આ રાજ્યમાં કયો સંદેશો આપવા માંગો છો? આવા સંજોગોની અંદર આ ચૂંટણી આવી છે. ત્યારે મિત્રો આપણે કેવા કપરા કાળમાંથી પસાર થયા. કોરોના,
આખી દુનિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ. ટચ એન્ડ ગો, અડ્યો નથી ગયો નથી એવી ઝપટ બોલતી હતી. એમાંથી આ દેશને બચાવવાનું કામ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. અત્યારે આપણા શીકલા સડ્યા વગેરેની સભા કરીએ છીએ, એનું કારણ શું? ડબલ ડોઝ ને માથે બુસ્ટર આપી દીધો છે એટલે આપણે બેઠા છીએ અહીંયા. આવું કામ આખી દુનિયાની અંદર કોઈએ કર્યું નથી. આખી દુનિયા માને છે કે કોરોનાની અંદર ભારતે જેવું કામ કર્યું એવું દુનિયાનો કોઈ દેશ કરી નથી શક્યો. 7-8 જણા નથી માનતા, બાકી આખી દુનિયા માને. એને ચૂંટણી કેડે સમજાવીશું હું, પછી આવું ફ્રી જ ને તૈ એને સમજાવી દઈશું. આપ સૌને મારે કહેવું છે મિત્રો કે આપણે આપણું ગામડું, આપણે ખેતી, ખેડૂત, સરપંચ, એ આપણો વિસ્તાર કહેવાય. અહીંયા સમાજીભાઈ ઠાકોર એમ કે સરપંચ ને કોઈ તો બોલાવ્યા. હવે મંચ ઉપર જ બેઠા છે એટલે હામે નથી આંગળી ઊંચી કરાવતા. સવાજીભાઈ ઉભા થાવ અને આ કેમેરા વાળા સાંભળે એમ બોલો. ભારત સરકારના તમારા ગામમાં કેટલા રૂપિયા આ વર્ષે આવ્યા નાણા પંચના? આ વર્ષે કુલ 10 વર્ષની અંદર અંદાજિત 34 કરોડ રૂપિયા હિસાબે ખબર છે. અગાઉ કઈ નહોતું, હવે છે. 200 કોટ હાવ ક્લિયર કરી દીધી સવાજીભાઈ. આપનો ખૂબ ખૂબ આભાર. મને પાર્ટી વાળા ના પાડી છે કે ચૂંટણી સભામાં આવું ન પૂછાય. લઈને સવાજીભાઈ કીધું હોત તો કે હમણાં 2 વર્ષથી સાહેબ કઈ નથી આવ્યું તો શું થાય, મારે ગાડી ગોતવી પહેરે પડે. અને સવાજીભાઈ જ પાછું કહી દીધું, મારા મમ્મી સરપંચ હતા તે કઈ આવતું નહોતું. સાહેબ સીધે સીધા કરોડો રૂપિયા સરપંચોના ખાતામાં આવે દિલ્હીથી નીકળેલા. નહીં તો મેં પછી એમને બિહાડી દીધા, મારે ઉતાવળ છે એટલે. નહીતર હું પૂછી શકું કે તમારે આ લાખો રૂપિયા જે આવ્યા એ રૂપિયા લેવા હાટું થઈ કોઈના લોધર તોડવા પડ્યા? કોઈની પાસે જવાની જરૂર નહીં, સીધે સીધા દિલ્હીથી તમારા ગામ સુધી પૈસા આવી જાય. આવી વ્યવસ્થા આપણા મોદી સાહેબે કરી. હું આપ સૌ સરપંચોને, ગામના આગેવાનોને વિનંતી કરવા આવ્યો છું કે ગ્રામ પંચાયત લોકશાહીનું પહેલું એકમ છે અને એ લોકશાહીને પોષવા માટે પંચાયતોની અંદર સરપંચોની ઉપર વિશ્વાસ મૂકવાનું કામ આઝાદી પછી આપણા નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. અમે તમારા ખાતામાં રોકડા નાખી દીધા. અમારી બાજુ અર્જુનભાઈ લગ્નનો વ્યવહાર છે. અમે ક્યાંક લગ્નમાં કોકને ત્યાં નોતરું હોય ને જમવા જઈ ને ગામમાં, એટલે અમારા વડીલો હોય ને ક્યાંક ડાયરી વાંચતો જાય છે. એને જે લખાયું હોય ને એ પ્રમાણે અહીંયા વ્યવહાર કરવો પડે. આવો તમારી બાજુ વ્યવહાર હશે ને, ડાયરી હશે જ ઘીરે ઘીરે છે જ. એટલે હું ખાલી સંભાળી દેવા જ આવ્યો છું કે અમે રોકડાનો વ્યવહાર કરી દીધો છે. 5મી તારીખે વ્યવહાર કરવાનો તમારો વારો છે. તમે જ કીધું છે કે અમે વ્યવહાર કરવામાં તમને કોઈ માથાકૂટ કરાવી, તો તમારા વ્યવહારમાં, મતના વ્યવહારમાં અમારે કોઈ માથાકૂટ ન આવવી જોઈએ. આ વ્યવહાર પ્રમાણેની વાત કરવા હાટું જ હું અહીંયા આપની વચ્ચે આવ્યો હતો. મિત્રો, આપને ખેડૂત તરીકેની આપણી સમસ્યા પાણીની, નર્મદાનો આવડો મોટો સંઘર્ષ કર્યા પછી આ વિસ્તારની અંદર પાણીની સમસ્યા, ડેમ બે છે પણ ઉપરવાસ છે, પાણી એનું નીચવાસની અંદર જાય છે, એટલે આપણા વિસ્તારને એની પાણીની સુવિધા મળતી નથી. એને જો કોઈ કેનાલો દ્વારા આડી અવળી કોઈ વ્યવસ્થાઓ કરી અને ઊભી કરવામાં આવે તો આ તાલુકાના પાણીનો પ્રશ્ન હલ થાય. પણ એને માટે જામીન કોક જોઈએ. આ સરકારનો કોઈ જામીન હોય તો આ કામ થાય ને.
ગંગાજી ની કથા તમે સાંભળી છે. ગંગાજી ને મનાવ્યા કોને? ભગીરથ રાજા. ભગીરથ રાજા એ તપ કર્યું એ તમને ન દેખાય, રેવાય દો નહીં, ગામ આખા ને દેખાડે. તમે આમ થી હું નીકળું તો મારી અરે ઘડી ગાલી લીજો એટલે જોવાય. ભગીરથ રાજા એ કર્યું, તમે આવ્યા પણ મારે કઈ કામ ના નહીં. પછી એને કોઈ કે સલાહ આપી, તું ભોળાનાથ ને પ્રાર્થના કર, ઈ કઈક તારો રસ્તો કાઢશે. એટલે ગંગાના ધોધ ને અહીંયા ટકવા દેવા માટે વચ્ચે ભગવાન ભોળાનાથ જટા પાથરી ને બેઠા, એટલે ગંગા નો પ્રવાહ અહીંયા પૃથ્વી ઉપર રોકાણો. ભજન તમે સાંભળ્યું છે, અંગે મદને આબધી ઉતર્યા, પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી. ધોધ તો આવે પણ વચ્ચે કોક જટા ફેલાવનારો હોય તો આપણા ફળિયામાં પાણી આવે. ધાનેરાના સમજુ મતદારોને હું કહેવા આવ્યો છું કે દિલ્હીથી એ ગંગા નીકળી છે, ગાંધીનગરથી ને ગંગા નીકળી છે, ધાનેરામાં જટા પાથરે એવો ભગવાન દાસ તમે ગોઠવો તો તમારે ને આ બધું થાય. નહી તો નથાભાઈ ને મળી એમ જ કેતા હતા ને કે અમારી સરકાર નથી એટલે મારું ન હાલે. આમ જ વાત હાલતી હતી કે બીજું કઈ? હવે તમારે એ નથી તો પછી પડમેલો ને ભાઈ છે એની સીએ એની ભેગારીઓ ને. આ હાવ સીધી સાધી વાતમાં મારે તમને પછી કેટલીક કહું. મિત્રો આપણે ખેડૂતો જેમ સરપંચ ના ખાતામાં પૈસા આવે એમ ખેડૂત ના ખાતામાં પૈસા 6,000 રૂપિયા તમારા બધાના ખાતામાં આવે છે. ન આવતા હોય ઈ હાથ હું શું કરો? બધા તમામના ખાતામાં પૈસા આવે, સરપંચના ખાતામાં પૈસા આવે. આઝાદી પછી હિન્દુસ્તાનની તિજોરીના પૈસા સીધા આપણા ગામમાં ભોગવા મીંડ્યા. મિત્રો આવડો ફેરફાર આપણા મોદી સાહેબ આપણા દેશની અંદર સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે કામ કર્યા. તમે તો અહીં સરહદ ઉપર રહેવા વાળા છો, દેશની સુરક્ષા એ આપણા માટે પ્રાથમિકતા છે. હિન્દુસ્તાનની સુરક્ષા, આ રશિયાનું યુદ્ધ થયું યુક્રેન આર્ય, યુક્રેન બહુ સુખી દેશ હતો. આપણા 20,000 છોકરા ત્યાં ભણતા હતા એ કેવો દેશ હશે? 20,000 દીકરા આપણા ત્યાં ભણવા જતા ભારતમાં. કેવું એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે? કેવી એની કોલેજો હશે? ત્યાં 20,000 દીકરા આપણા ભણતા હતા. અટાણે પડીને પાદર થયું છે, ધુવાડા ઉઠે કઈ છે નહીં, વગડો થઈ જાય. દેશની સુરક્ષા ન હોય તો એ બધી સંપત્તિનો કોઈ અર્થ નથી. આપણા દેશની સુરક્ષા માટે આપણા મોદી સાહેબે સેનાના જવાનોને જે બળ આપ્યું છે મિત્રો, અને સેનાને જે છૂટો દોર આપ્યો, એને કારણે આતંકવાદીઓના ઘરમાં જઈને આપણા સૈનિકો મારી ગયા. સર્જિકલ સ્ટ્રાઇક નામ સાંભળ્યું તું આપણે કોઈ દી? કોઈનું તો સાંભળ્યું? સર્જિકલ સ્ટ્રાઇક આપણી સેનાએ પાકિસ્તાનની હદ ઓળંગીને એની એના ઘરમાં જઈને મારીને આવ્યા. વિપક્ષ વાળા એ શું કીધું? અમને એના પુરાવા. સર્જિકલ સ્ટ્રાઇક એ કોઈ હાથમ હેઠમના ગરબા હતા તે તમને એના ફોટા પાડીને આલ્બમ મોકલાય? અડધી રાતે દુશ્મનની ધરતી ઉપર ઉતરીને દુશ્મનના ઘરની અંદર ઘૂસી અને આતંકવાદીઓને મારીને પાછા આવ્યા, એ મર્દની માતાઓને અભિનંદન. તમે એના પુરાવા માંગો છો? એટલે હવે માનો કોક આપણા સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે કોક દિવસ આપણો કોઈ જવાન ત્યાં ઉતરે, અને એ સર્જિકલ સ્ટ્રાઇક એટલે હું છે એ સમજી લ્યો. અંધારામાં કોઈ ગામમાં જઈને ફાયરિંગ કરીને મારીને ગમે એને વી આવે એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક નથી. સર્જિકલ સ્ટ્રાઇક આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે કરવાનું કામ છે. આપણા સૈનિકોએ દુશ્મન દેશની ધરતી ઉપર જવાનું, એના કોઈ નાગરિકને નહીં મારવાનો. ન્યા જઈને આતંકવાદીને ગોતીને આતંકવાદીને મારીને એની સરકારને જાણ કરી અને સહી સલામત પાછા આવે તો સર્જિકલ સ્ટ્રાઇક કહેવાય. ઈ ને મારવા ગયા હોય ને એને ત્યાં રોકી લે તો પણ સર્જિકલ સ્ટ્રાઇક ન કહેવાય. તમે કલ્પના કરો, એ મારીને પાછા આવી આવ્યા એટલે આપણે એને સર્જિકલ સ્ટ્રાઇક કહીએ છીએ. એના પુરાવા માંગો છો? હવે સર્જિકલ સ્ટ્રાઇક કરવા કોક જાહે
ત્યાં એ આતંકવાદીઓ મારીને પછી સરપંચને ઉઠાડવાનો. પેલા જાય કે ભાઈ એમ હતર અઢાર ને માર્યા છે તેની પોંચ લખી દે. અહમદ મોહમ્મદ જમાદા હાતર અઢાર ને માર્યા, મરણ નો દાખલો પંચાયત માંથી લેતો જ આવવાનો. કારણ કે અહીંયા એવી પેદાઈશો છે કે એના પુરાવા માંગશે. ધિકાર છે તમને લોકોને કે તમે આવા પરાક્રમ કરનારા આપણા બહાદુરોને બિરદાવવાને બદલે તમે એના પુરાવા માંગો છો. આ આનું કામ જ આવું છે. દેશ લડતો હોય ત્યારે એમાં ટેકો આપવાને બદલે વિઘ્ન નાખવાનું કામ કરે. આપણે રસી લેતા હતા દેશના વડાપ્રધાને એકના બદલે બે રસી હિન્દુસ્તાનના નાગરિકો માટે બનાવી, તેથી એમ કહેતા હતા કે રસી હું નહીં લઉં, આ તો ભાજપની રસી છે. એટલે આ કમલમમાં બની હતી ભાજપની રસી છે. અને પછી ખબર પડી કે રસી નહીં લઈ, રેશનિંગ કાર્ડમાં જ નામ નીકળી જાય તો મોરે આવી જાય. મને એ લગાડો ને મારા કાકા ને લગાડો, કોણ છો તમે લોકો? અને રસી નો લગાડી હોત આ તો સારું છે, દેશની જનતા એનું માનતી નથી. નો લગાડી હોત તો થાથ હું પાથરા પડી ગયા હોત. તો એને તો શું કરવું હતું? માણસો લાખો મરી જાત, એને એમ કેવું હતું મોદી સરકાર નિષ્ફળ છે. મોદી સરકારને નિષ્ફળ બતાવવા હાટું થઈને દેશના નાગરિકોની બલિ ચડાવી દેવા સુધીની માનસિકતા વાળી આ પાર્ટીઓને ઓળખી એને જાકારો દેવાની વિનંતી કરવા માટે હું અહીંયા. મિત્રો, મારે આપને કહેવું છે, નરેન્દ્રભાઈ મોદીએ હમણાં એક નૌકાદળની અંદર જહાજ જોયું. ઈ એક જહાજની કિંમત 20,000 કરોડ રૂપિયા છે. એક જહાજ 20,000 કરોડ રૂપિયા. એની અંદરથી વિમાન ઉડી શકે, એની અંદર વિમાન ઉતરી શકે, ફાઈટર વિમાનો ચડી શકે, ઉતરી શકે, રોકાઈ શકે, એવું કિંમતી જહાજ ભારતના નૌકાદળની અંદર જોડ્યું. એકલું હિન્દ મહાસાગરમાં ઊભું હોય 500 કિલોમીટર દૂર દુશ્મનોને ડારો કરી શકે. જ્ઞાન્યા રેજો. પણ મિત્રો, આ જહાજની મુખ્ય બાબત એ છે કે આવું 20,000 કરોડ નું જહાજ એકલું આખે આખું મેડ ઇન ઇન્ડિયા આપણા કારીગરોએ બનાવ્યું. આત્મનિર્ભર ભારત. હાદી બંદૂકો આપણે સેનાને આપતા હતા ને એ બહારથી મગાવતા હતા. બોલો ઠે 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 કરવી. આડી બાજુ તમે પેલી મજલ લોડ બંદૂકો વાપરતા છો ને ધૂંક સાહેબ મેરુજીભાઈ, ઉપરથી ભરવાની. એને ઘોડા ઉપર ઓલી કેપડી મૂકવી પડે તાંબાની. એ કેપડી નહોતી અહીં ભારતમાં બનતી. એને બદલે આ 20,000 કરોડ નું જહાજ મારા કારીગરોએ બનાવ્યું, આપણા એન્જિનિયરોએ બનાવ્યું. પણ અહીંયા મારે જે સંદેશો આપવો હતો ને મિત્ર, એ હતો કે આ 20,000 કરોડ નું જહાજ મોદી સાહેબે નૌકાદળની અંદર જોડ્યું ત્યાં સુધી, 2 મહિના પહેલા સુધી આપણા નૌકાદળના ધ્વજની અંદર ઇંગ્લેન્ડ વાળાની નિશાની હાલતી હતી. અંગ્રેજો જેથી આપણા દેશમાં રાજ કરતા હતા અને એ વખતે એણે જે નિશાન રાખ્યું હતું એ ગુલામીનું નિશાન આઝાદીના 75 વર્ષ પછી આજે ચાલુ છે. ઉત્તર ગુજરાતની આ ધરતી ઉપરથી પાંઠાવાડા ગામેથી મારે ગર્વભેર કહેવું છે મિત્રો કે આપણા નરેન્દ્રભાઈ મોદીએ આ ગુલામીના નિશાનને ભૂલી નાખ્યું. 75 વર્ષ સુધી વિક્ટોરિયાનું ચિહ્ન આપણી સેનાના ધ્વજની અંદર રહેલું. અને મિત્રો, એ ધ્વજમાંથી ગુલામીના નિશાનને ભૂલી નાખીને એની જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં જે નિશાન હતું, શિવાજી મહારાજના નૌકાદળમાં જે નિશાન લાગતું હતું એ નિશાન હવેથી ભારતના નૌકાદળના ધ્વજની અંદર લાગે છે. હું આ તમારી અકળે ઠઠ જે કતારબંધ સભા અહીંયા પાથાવાડા ગામે જે તમે કરી દીધી છે એ સભામાં નમ્રતાપૂર્વક મારે પૂછવું છે કે શિવાજી મહારાજની સેનાના ધ્વજમાં જે નિશાન હતું એ નિશાન ભારતની સેનામાં લગે ગયું, પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય તો આ હમાસાર સાંભળવાના આવે ખરા? પાછળ ઉપાજી લોકોનો હું મત છે આમ ના પાડે.
90 ઇંચના કાટ ખૂણે લોકો ના પડે. આ શક્ય જ નથી. નરેન્દ્રભાઈ મોદી ના હોય તો આ શક્ય નથી. આ 56 ની છાતી નું કામ નથી. આ 56x56 ની છાતી હોય ત્યારે થાય. શિવાજી મહારાજ ની ધ્વજ ની અંદર લાગેલી નિશાની ભારત ના ધ્વજ ની અંદર લાગી ગઈ. મિત્રો એકવાર પ્રેમથી બોલો, જય ભવાની, જય ભવાની. ભગવાનજીભાઈ હમણાં નાનકડો એવો સુધારો મને પોકે કીધો, અહીંથી વાળી ન બેહો તો જ આવે. એટલે એકે એક બુથ ની અંદર એકે એક મતદાતારા નો સંપર્ક કરવા માટે તમે બધા પ્રયત્ન કરજો. ભગવાન દાસ 1 લાખ એટલે પહોંચે, અમારા આગેવાનો કેટલી જગ્યાએ પહોંચે, આપ બધા પોતે ભગવાન દાસ છો એમ માની અને આ યુદ્ધને લડો. મિત્રો આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું. હમણાં આ સભા પૂરી થશે અને ઘેરે જશો એટલે પૂછશે તો ખરા જ કે અટાણે ક્યાં જઈ આવ્યા. એ તો હરજીવનભાઈ ને પૂછે છે, તમને તો પૂછે. તમે એવું કહી દેહો કે આ તો ચૂંટણી સભા હતી, એમાં ગયા હતા, રાજકારણની સભા હતી. એવું રોજ જે કેતા હોય એમાં હું વિક્ષેપ નાખવા નથી આવ્યો, પણ આજનો દી હું કહું એવું કેજો. કેશો તમે કેજો કે આપણા ઉમેદવાર ભગવાન દાસભાઈ આવ્યા હતા, એમણે મત તો માંગ્યા પણ આપણા આશીર્વાદ માંગ્યા. હરજીવનભાઈ હતા, અન્ય આપણા આગેવાનો બેંકના ચેરમેન થી માંડીને અને આજે જેટલા નવા કોંગ્રેસના આગેવાનો આપણી ભેગા જોડાણા એ બધા આવ્યા હતા. અને પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો ને એણે એવું કીધું છે કે 5મી તારીખે દી ઉયામાં તારે ને મારે સજોડે મતદાન કરવા જવાનું છે. કેશો જુવાનડા જોર થી હા પાડે છે, સગોડ વાળાને કીધું છે. તમને નથી કીધું ભાઈ, કેમ કઈ બીજું કરતા નહીં. અને જે બાકી છે એ નામ લખાવી દેજો, હું હરજીવનભાઈ ને કહું છું, એ મહેનત કરશે એટલે આવતી ચૂંટણી મુકાય, એના હાથ પીળા થઈ જાય આવતી ચૂંટણી. આ હસવાની વાત નહોતી. અગાઉમાં તમે જે દાંત કાઢ્યા ને એનો કઈ વાંધો નહોતો, પણ આ હસવાની વાત નહોતી, આ વ્યવહારિક વાત હતી. આપણે 200-500 રૂપિયાનું નાનકડું દાન દેવું હોય ને તો આપણને ગોર બાપા એવું કહે છે કે સજોડે સંકલ્પ કરો તો દાન પૂછીએ, આવું કરાવે છે ને. અને નો હોય ને ઘરના તો હોપારી મુકાવે, હોપારી મૂકીને સંકલ્પ કરાવે સજોડે તો જ દાન પૂગે. નાનું એવું 100-200 રૂપિયાનું દાન સજોડે સંકલ્પ કર્યા વગર ન પોગતું હોય તો તમારા એક મત થી હિન્દુસ્તાનની રાજનીતિ બદલી જાય એવું અમૂલ્ય દાન એકલા ન કરતા લક્ષ્મીનારાયણ સ્વરૂપે કરવા જજો. એક પાર્ટી તો એવી નીકળી છે, ગાયડું જ બોલ્યા રાખે છે, ગાયડું થઈને મત મગાય. નરેન્દ્રભાઈ મોદીને તમે ગાળો દો છો. વિશ્વમાં આજે મોદી સાહેબ જેવો કોઈ નેતા નથી, એવા નેતાને તમે ગાળો દો છો એ ગુજરાતમાં આવીને. તમારી આ ખબર હોય તો હું આ પાંઠાવાડાના લોકોને કહી દઉં, તમારા ગામમાં તમને માવો ઉધાર દેતા નથી, એવા છો તમે, ફાંકી ઉધાર નથી દેતા એને. એ મોદી સાહેબને ગાળો દે છે, આપણે એને ગાળોના જવાબ ગાળોથી ના આપી શકીએ. આપણા કુળના આ સંસ્કાર નથી, એ એના કુળના છે. એને મુબારક. હું તો આપ સૌને આહવાન કરવા આવ્યો છું કે સમૂહની અંદર પરિવારના પરિવાર ઢોલ શરણાઈ સાથે મતદાન મથક ઉપર ઉમટી પડો. સાહેબ સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે આપણા જવાનો જો સરહદ ઓળંગી જતા હોય તો આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવા જવાની જરૂર નથી, કરવા વાળા કરશે. તમે બૂથમાં તો જઈ શકો, તમે કમળના નિશાન ઉપર સિક્કો મારો ને તો તમારા મનમાં ભાવ આવશે કે તમે સર્જિકલ સ્ટ્રાઇક કરી રહ્યા છો. આપ સૌને મારી વિનંતી છે કે બધા બૂથોની અંદર આજથી
પાંચમી તારીખ સુધીમાં તૈયારીઓ કરો કે સમૂહની અંદર ઢોલ શરણાઈ સાથે મતદાન કરવા માટે નીકળવું છે. આજથી તમે તૈયારી કરો, અને જે લોકો તૈયારી કરે ને અહીંયા લખાવી દેજો અમારા કાર્યાલય ઉપર. હું કાર્યાલય વાળાને સૂચના આપતો જાઉં છું કે જે બૂથની અંદર સમૂહની અંદર ઢોલ શરણાઈ સાથે મતદાન કરવા નીકળવાના હોય ને ત્યાં આ વીડિયા વાળાઓને હાજર રખાવો. અને હવારના પોરમાં આપણા આખે આખા પરિવારો ઢોલ શરણાઈના સૂર સાથે મતદાન કરવા માટે નીકળતા હોય, અને ઈ વીડિયા પછી વાયરલ કરો, અને દિલ્હીની અંદર બેઠા બેઠા નરેન્દ્રભાઈ મોદીને ઈ વિડીયો જોવા મળે ત્યારે મને લાગે કે ધાનેરા પંથકમાં મતદાન શરૂ થયું. પણ ભાઈ ભાઈ આ પ્રકારની તૈયારી કરી અને પ્રચંડ બહુમતી સાથે ભગવાન ભાઈને આપ સૌ ગાંધીનગર વિધાનસભાના સભ્ય તરીકે મોકલશો એવી શ્રદ્ધા સાથે, કોઈ મત બગાડતા નહીં, કોઈની આડવાતમાં આવતા નહીં, હજી નથી કરીને એનીથી નહીં ખરાબ વાતો આ એક બે દિવસમાં ફેલાવવાની કોશિશ કરજે, એની ઉપર ડસ્ટર મારી દેજો, એ ગંદકીની ઉપર ધૂળ વેળી દેજો, એને વીખવાની કોશિશ નહીં કરતા. આપ સૌ એક મતે આ વિધાનસભા વિસ્તાર ગુજરાત અને દિલ્હીની વિકાસની યાત્રાને ધાનેરા પંથકની અંદર લાવવા માટે ભગવાન દાસને તમારા હાથીના રૂપમાં પસંદ કરો એવી વિનંતી કરીને વિરમું છું. ભારત માતા કી, ભારત માતા કી, વંદે માતરમ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર સાહેબનો, ખૂબ સારી ભાષા.